તાજેતરમાં નોન પ્રોફિટ સંસ્થા હોસ્પિટાલિટી હોપના માલિક ફૂડ રાઇટર રશ્મિ ઉદયસિંહે મુંબઈમાં હોસ્પિટાલિટી હોપ એવોર્ડ્સનું આયોજન કર્યું હતું કે જેમાં તેને વિવિધ કેટેગરીમાં બેસ્ટ ફૂડના એવોર્ડ આપ્યા હતા. નૂર મોહમ્મદી તવક્કલ સ્વીટ્સ મદ્રાસ કાફી સહિત અનેક રેસ્ટોરાં અને કાફીના માલિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા બોમન ઈરાની અને તનિષા મુખર્જી પણ હાજર હતા. રશ્મિના જણાવ્યા અનુસાર તે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આવી ઘણી રેસ્ટોરન્ટ્સ છે કે જે ઘણા વર્ષોથી ચાલી રહી છે પરંતુ સ્વાદ સમાન રહે છે. આ ઇવેન્ટ દ્વારા તે આ લોકોના કામનું સન્માન કરી ભવિષ્યમાં પણ આવા સારા કામ કરવા માટે પ્રેરિત કરવા માંગે છે. મહત્વનું છે કે રશ્મિ એક બિન લાભકારી સંસ્થા હોસ્પિટાલિટી હોપની માલિક છે. તે વૈશ્વિક જોબ પોર્ટલ છે. રશ્મિના મતે આ પ્લેટફોર્મ માત્ર નોકરીની શોધને સરળ બનાવતું નથી પરંતુ તે પણ સુનિશ્ચિત કરે છે કે લોકો નાણાકીય સંસ્થાઓ વિના તેમના સ્વપ્ન પૂરા કરી શકે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.